Good morning, all of you. Student, આજે આપણે ધોરણ 4 માં ઇંગ્લિશ ની ટેક્સ્ટબુક માંથી ઇંગ્લિશ ની ચોપડી માંથી અવર હેલ્પર્સ નો પાર્ટ 2 જોઈશું. એમાં આપણે એક સ્ટોરી શીખવાના છીએ. તો ઓપન યોર ઇંગ્લિશ ટેક્સ્ટબુક પેજ નંબર 42 એન્ડ લેટ અસ સ્ટાર્ટ. તો આજે આપણે તમારી ઇંગ્લિશ ની બુક માંથી આપણે જોઈશું કે સ્ટોરી. હવે આ સ્ટોરી છે એમાં કોણ છે? તો આ સ્ટોરીમાં છે મિસ્ટર ફોક્સ એન્ડ ક્રેન. તો મિસ્ટર ફોક્સ, ફોક્સ એ એક બગલો છે, રાઈટ? અને ક્રેન, ફોક્સ એક શિયાળ છે અને ક્રેન એક બગલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ છે ફોક્સ અને આ છે શિયાળ, રાઈટ? તો હવે આપણે આગળ સ્ટોરી વધીશું, સ્ટોરી વિશે જોઈશું કે મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ્સ મિસ ક્રેન ફોર સુપર વન ડે. ઓ, તો એક દિવસ મિસ્ટર ફોક્સે ક્રેનને ઇન્વાઇટ કર્યા. ઇન્વાઇટ એટલે કે આમંત્રણ આપ્યું. એને કીધું કે પ્લીઝ કમ ટુ માય હાઉસ ટુડે ફોર સુપર. અહીંયા સફરનો મિનિંગ થાય છે એને ભોજન માટે. ભોજન માટે એને આમંત્રણ આપ્યું. આગળ જોઈશું, મિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ. તો મિસિસ ક્રેન, અહીંયા મિસિસનો અર્થ કુમારી થાય છે, કે એ એના મિસ્ટર ફોક્સના ઘરે ગઈ. તો એને કીધું કે પ્લીઝ કમ ઇન મિસ ક્રેન, ધ સુપર ઇઝ રેડી. તો મિસ્ટર ફોક્સે એને અંદર બોલાવ્યું કે પ્લીઝ કમ ઇન, એટલે કે ખાવાનું તૈયાર છે. તો યસ ઇટ સ્મેલ્સ ગુડ એન્ડ આઈ એમ હંગ્રી ટુ. તો મિસ ક્રેને કીધું કે હા, કે સુગંધ તો બહુ સારી આવી રહી છે અને મને પણ બહુ ભૂખ લાગી છે. હંગ્રી એટલે ભૂખ લાગવી. આગળ જોઈએ પેજ નંબર 43, એમાં છે ધે બિગેન ટુ ઈટ. મિસ્ટર ફોક્સ કેન ઈટ ફ્રોમ ધ ડીશ બટ મિસ ક્રેન કેન નોટ ઈટ ફ્રોમ ધ ડીશ. તો ફોક્સે એને બગલાને, ફોક્સે શું કર્યું કે બગલાને એક પ્લેટમાં ખાવાનું આપ્યું, રાઈટ? તો એને ક્રેને કીધું આઈ કાન્ટ ઈટ ફ્રોમ અ ડીશ, કે હું ડીશમાં નહીં ખાઈ શકું એના ચાટના લીધે. ઓ ઇટ્સ ડિલિશિયસ. તો મિસ્ટર ફોક્સ કીધું કે તો બહુ જ સુંદર છે, બહુ સરસ છે ટેસ્ટ. તો એ તો એના જીભથી ચાટવા લાગ્યો. તો એ બગલો ખાઈ ના શક્યો. તો આ પ્રમાણે એ ભૂખ્યો રહ્યો. તો આ જોઈને બગલાને ખબર પડી ગઈ. તો બીજા દિવસે આગળ જોઈએ કે ધ નેક્સ્ટ ડે મિસ ક્રેન ઇન્વાઇટ્સ મિસ્ટર ફોક્સ ફોર સુપર. તો બીજા દિવસે બગલાએ ફોક્સને ઇન્વાઇટ કર્યો. એને કીધું પ્લીઝ કમ મિસ્ટર ફોક્સ, સુપર ઇઝ રેડી, એટલે કે તમે મારી ઘરે આવો, કે ખાવાનું તૈયાર છે. તો એ જ વખતે એને પણ કીધું કે ત્યાં શિયાળ ગયો, એને કીધું કે બહુ સરસ સ્મેલ આવી રહી છે, મને પણ ભૂખ લાગે છે. તો અહીંયા તમે જોઈ શકો છો બે એક પોટ છે, એટલે કે ઘડા છે. તો એને કીધું કે ઓ ઇટ્સ ડિલિશિયસ. ક્રેને પણ સેમ મિસ્ટર ફોક્સ જેવું જ કર્યું. એને એવું કીધું કે અહીંયા બહુ સરસ એક ઘડો છે, રાઈટ? ઓ નો આઈ કાન્ટ ઈટ ફ્રોમ અ પોટ, એટલે કે મિસ્ટર ફોક્સે કીધું કે હું તો ઘડામાંથી અહીંયા ખાઈ શકું એમ નથી, રાઈટ? તો એને પણ એની સામે એને કર્યું, કારણ કે આ પહેલા દિવસે મિસ્ટર ફોક્સે એને એ રીતનું કર્યું હતું, રાઈટ? હા હા હા. તો મિસ્ટર ફોક્સે પણ એને મજાકમાં કીધું, રાઈટ? તો તમને આ સ્ટોરી સમજ પડી હશે. ઓકે, હવે આપણે સ્ટોરીનું સોલ્યુશન જોઈશું પાર્ટ 2માં. ત્યાં સુધી તમે આ સ્ટોરી રીડ કરજો, ઓકે, અને સમજો, રાઈટ છોકરાઓ? તો ત્યાં સુધી આવજો, ટેક કેર.